નમસ્તે મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી આ ચેનલ કે જેમાં તમે ભણી રહ્યા છો ધોરણ 10નું અંગ્રેજી, ધોરણ 10 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ, સબ્જેક્ટ કોડ છે 16. મિત્રો, ત્રીજું યુનિટ ભણી રહ્યા છો, એના અંદર જતાં પહેલાં એક વખત જણાવી દઉં કે જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અને તમે ચેનલને લાઈક કરજો, કારણ કે સબસ્ક્રાઈબર હજી પણ થોડા આપણે જરૂર છે. જો કે જરૂર તો હોય જ, પરંતુ મોનેટાઇઝ થવામાં થોડી એવી વાર છે, તો એમાં સાથ સહકાર આપશો એવી આશા સાથે શરૂ કરીએ ધોરણ 10નું યુનિટ 3 પેરેગ્રાફ નંબર 7. મિત્રો, આગળ આપણે જોયું 6 પેરેગ્રાફ સુધી દરેક ફકરાવાઇઝ સવાલ જવાબમાં. હવે 7માં પેરેગ્રાફમાં જોઈએ કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. અરુણ કૃષ્ણમૂર્તિ આવું કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, ડાયપર એટલે નાના બચ્ચાઓને ડાયપર પહેરાવવામાં આવે છે કે જે મળમૂત્ર છે એ ગંદુ ન કરે અને એ ડાયપરમાં જ સમાઈ જાય, તો એ ડાયપરથી માંડીને ફાટેલા તૂટેલા ચપ્પલ, એ પણ દરેક વસ્તુ અમે આવું તળાવમાં છે એ શોધીએ છીએ, મળી જાય છે એમ. ઇટ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝ ઓફ લાઈફ. તે બહુ જ ખલેલ પહોંચાડનારું છે, કારણ કે તે અંતે તો તળાવમાં પાણી છે અને પાણી જિંદગીનો આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે આ પાણીના સ્ત્રોતનો કેવી રીતે બચાવ ન કરી શકીએ. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ્ડ વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. એટલે કે વી યુઝ ધીઝ ગાર્બેજ, અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ્ડ, એટલે કે જમીનના ખાડા ભરવામાં, મતલબ જમીનને સમતલ કરવા, વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર, એટલે કે એક્સપોઝર એટલે કે કોઈ પણ પ્રકારનો બગાડ કે ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને. વી એન્શ્યોર દેટ, અમે એ પણ ખાતરી કરાવીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અમે એ પણ ખાતરી કરાવીએ છીએ કે તળાવ અને પાણીના સ્ત્રોત, જ્યાં પાણીના ખાડા ભરાય છે એવા વિસ્તારો, એ બધા જ કચરા રહિત થાય, સો દેટ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. કારણ કે આ જંતુઓને પણ જીવવાનો અધિકાર છે, એનું આપણે ઘર ક્યાંક ને ક્યાંક છીનવી રહ્યા છીએ, પણ એને ઘર પણ સ્વચ્છ મળવું જોઈએ, નહીં કે ગંદુ. તો અહીંયા આ ફકરા આધારિત હવે સવાલ છે, વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ, તળાવમાં શું ફેંકાય છે? તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ આર થ્રોન ઇન લેક્સ. બીજો પ્રશ્ન છે, વાય શુડ બી કેર ફોર વોટર બોડીઝ, આપણે પાણીના સ્ત્રોતનો શા માટે બચત અથવા તો કાળજી લેવી જોઈએ? તો વી શુડ ટેક કેર ફોર વોટર બોડીઝ બીકોઝ વોટર ઇઝ ધ બેઝ ઓફ લાઈફ. ત્રીજો પ્રશ્ન છે, ધ ગાર્બેજ ઇઝ યુઝ ફોર, કચરાનો ઉપયોગ થાય છે, કચરાનો ઉપયોગ ક્યાં થાય છે, મતલબ ધ ગાર્બેજ ઇઝ યુઝ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, બે પ્રશ્ન ચોથામાં બનાવ્યા છે અથવામાં, વાય શુડ વી મેક લેક એન્ડ વોટર હોલ્ડિંગ એરિયાઝ ગાર્બેજ ફ્રી, આપણે શા માટે કચરા રહિત વોટર હોલ્ડિંગ એટલે કે પાણી જ્યાં જ્યાં એકઠું થાય છે તે અને તળાવને કચરા રહિત કરવા જોઈએ? અથવા તો ચોથા પ્રશ્નમાં બીજું કીધું છે કે વાય વોટ ડુ અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર, વાય અરુણ અને તેની ટીમે શું ખાતરી આપી શા માટે? તો એનો બંનેનો જવાબ એ જ છે કે વી શુડ મેક લેક એન્ડ વોટર હોલ્ડિંગ એરિયાઝ ગાર્બેજ ફ્રી સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. નીચેનો જે અથવાનો પ્રશ્ન છે ચોથો, એનો જવાબ આ રીતે થાય છે કે અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર ધેટ લેક્સ એન્ડ વોટર હોલ્ડિંગ એરિયાઝ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ, અથવા તો બીકોઝ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. ત્યાર પછીનો આપણે જોઈએ ફકરા નંબર 8. તો ફકરા નંબર 8માં ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવના કદ પર આધાર રાખતા
and the amount of garbage. અને કચરાની માત્રા પર ધ્યાન રાખતા. It can take anywhere between 5 days and 3 months to complete it clean a lake. એટલે કે તેનો આધાર હોય છે કચરાની માત્રા અને તળાવનું કદ કે જેમાં 5 થી માંડીને 3 મહિના સુધી એ સાફ કરતા લાગી શકે છે. We have our tools like racks and spares. અમારી પાસે સાધનો છે. Like racks and spare. Racks એટલે આપણે દાંતી કહીએ, જેને કાઠિયાવાડી ભાષામાં ખપાળી કહે, ખપાળી. And spares, પાવડો. બરાબર. હવે એના આધારિત પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? તળાવને સાફ કરવામાં કેટલો સમય લાગે છે? તો ઇટ કેન ઇટ ટેક્સ 5 days to 3 months ટુ ક્લીન અ લેક on the base of size of lake and amount of garbage. ત્યાર પછીનો પ્રશ્ન છે, which tool do they use? તેઓ કયું ટૂલ્સ વાપરે છે, કયા કયા સાધનો વાપરે છે? તો ધે યુઝ રેક્સ એન્ડ સ્પેર્સ. પહેલી લીટી જે છે ફકરાની, આના આધારે પણ આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ કે હાઉ મેની ડેઝ ઓર મંથ્સ આર ટેકન ઓન વિચ બેઝ ટુ ક્લીન અ લેક? તો ઓન ધ બેઝ ઓફ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક. હવે બે પ્રશ્નો મિનિમમ અને મેક્સિમમ ટાઈમના છે, તો એમાં મિનિમમ ટાઈમ 5 days છે, મેક્સિમમ 3 months છે. ત્રીજો પ્રશ્ન જોઈ નાખીએ, હાઉ લોંગ મિનિમમ time does it take to clean a lake? So it takes minimum 5 days to clean a lake. And the fourth question is, how long maximum time does it take to clean a lake? So it takes 3 months, maximum 3 months time to clean a lake. ત્યાર પછી ફકરા નંબર 8માં જઈએ મિત્રો. ફટાફટ આપણે આગળ વધીશું, જેથી કરીને બને ત્યાં સુધી આપણો વિડીયો છે ઓછી મિનિટનો અને સ્પષ્ટ સમજાય. ખોટી બીજી વાતો તો નહીં જ કરીએ, કારણ કે ફટાફટ વિડીયો પૂરો થાય એવો પ્રયાસ કરીએ. 9th paragraph છે, વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેર્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. બહુ લાંબુ વાક્ય છે મિત્રો. એનો મતલબ થાય છે કે વી વેર નોઝ માસ્ક, એટલે કે નાકે પહેરવાના માસ્ક પહેરીએ છીએ નાક પર, જે અત્યારે કોરોનામાં આપણે પહેરીએ છીએ કોરોનાથી બચવા. સેનેટરી ગ્લોવ્સ એટલે કે જંતુરહિત કરેલા હાથ મોજા. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેર્સ, અને કોદાળી, પેલું શું કહેવાય, ખપાળી અને પાવડો છે સાથે લેતા જઈએ. વિથ વિચ જેના વડે વી કલેક્ટ, અમે એકઠું કરીએ છીએ ધ ગાર્બેજ કચરાને, એન્ડ ડમ્પ અને ઠાલવીએ છીએ ઇટ તેને, ઇન ટુ કલેક્શન બકેટ, મોટું જે કલેક્શન બકેટ હોય જે આપણે હંમેશા સોસાયટીના છેડે અથવા તો ચાર રસ્તે છે સિટીમાં કચરાની ડબ્બાઓ મોટા મોટા ટ્રક લઈ જાય મૂકીએ છીએ, એવી રીતે કલેક્શન બકેટ અહીંયા કીધું છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે ગાર્બેજ કચરાના ટ્રક દ્વારા લઈ જવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે મોટી મોટી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઈક અર્થ મૂવર્સ, એટલે કે ટ્રેક્ટરની આગળ તમને ખ્યાલ હોય તો એક પેલું હોય છે પાવડા ટાઈપનું, મોટો પાવડો, એ આખું અર્થ મૂવર્સ કરે, કે જમીનની જે ગંદી ગંદો કચરાનો ઢગ હોય અને એક જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ લઈ જાય છે, એને અર્થ મૂવર્સ કહેવાય. એન્ડ પોકલિનનો મતલબ થાય છે જેસીબી મશીન, ક્રેન ટાઈપના, કે જે અંદર ઉપરથી સીધા નીચે તરફ જઈ અને અંદરથી બધો કચરાને ઉપર લઈ આવે. ટુ ડેઝિલ્ટ, એ ડેઝિલ્ટ ભેગો શબ્દ છે પણ વચ્ચે ટપકું લીટો મુકાઈ ગયો છે. ડેઝિલ્ટ એટલે મતલબ હટાવવું, નકામું કરી દેવું, મતલબ એ કચરાને નકામો કરીને કાઢી લેવાય છે ધ લેક, તળાવમાંથી. એન્ડ ક્લિયર વીડ્સ એન્ડ શ્રુબ્સ, અને સાફ કરી નાખાય છે. વીડ્સ એટલે ઘાસ, એન્ડ શ્રુબ્સ એટલે નાના નાના ઝાડવા છોડવા, ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે. હવે આના પરથી પ્રશ્ન જવાબ ફટાફટ જોઈ જઈએ. વોટ ડઝ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ વાઇલ ક્લિનિંગ અ લેક? તો વાઇલ ક્લિનિંગ અ લેક અરુણ એન્ડ હિઝ ટીમ વિયર નોઝ માસ્ક,
સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેર્સ. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ફોર વોટ આર અર્થ મૂવર્સ એન્ડ પોકલિન યુઝ. તો અર્થ મૂવર્સ એન્ડ પોકલિન આર યુઝડ ટુ ડેઝિટ ધ લેક એન્ડ ક્લિયર વીડ્સ એન્ડ સ્રૂપ્સ. એટલે સુધી આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, વોટ ડુ ધે વિયર વાઇલ ક્લિનિંગ અ લેક. તો વાઇલ ક્લિનિંગ અ લેક અરુણ એન્ડ હિઝ ટીમ વિયર નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લવ્સ. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈએ કે વિથ વિચ ટૂલ તે કલેક્ટ ધ ગાર્બેજ. તો દે કલેક્ટ ગાર્બેજ વિથ સ્પેર્સ એન્ડ રેક્સ એન્ડ હેવી મશીનરી ધેટ આર યુઝ એઝ અર્થ મૂવર્સ એન્ડ પોકલિંગ. ઓકે, તો એટલે સુધી આપણે આ પ્રશ્નના જવાબ છે પૂરા કર્યા. હવે 10મો પેરેગ્રાફમાં આગળ વધીએ. આપણે 10મા પેરેગ્રાફને જોઈ જઈએ મિત્રો. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. પહેલાં તો આપણે બધાએ આપણા ઘરની બહારની બાજુ જે થ્રોઈંગ ફેંકીએ છીએ સ્ટોપ કરવું જોઈએ, બંધ કરવું જોઈએ. શુડનો ઉપયોગ કર્યો છે, ફરજનો ભાવ બતાવે છે. ટ્રેશ એટલે કચરો, અહીંયા વેસ્ટેજ પણ કહી શકાય, ગાર્બેજ પણ કહી શકાય. નેક્સ્ટ પછીની વાત કરીએ તો વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. આપણે કચરાની માત્રા ઘટાડવી જોઈએ. વી જનરેટ, જેને આપણે રોજ ઉત્પાદિત કરીએ છીએ ઘરમાંથી કે ઘરની આજુબાજુથી, જેમ કે સ્ટોવ્સ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, બોટલ્સ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક. આ બધી જ વસ્તુનો એન્ડ અપ એટલે કે અંત આપણે કરીએ છીએ તળાવમાં. સ્ટોવ્સ મતલબ ટિશ્યુઝ, રેપર્સ એટલે જે પડીકા વાળવાના કાગળ હોય છે તે, બેટરી, ફૂલેલી બેટરી, તૂટેલી બેટરી, વેસ્ટેજ બેટરી, ફાસ્ટ ફૂડ જંક્સ, આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ ને, મંચુરિયમ, પિઝા, પછી જે વસ્તુ બહારથી લાવીએ છીએ, દાબેલી, આ બધાનું કચરું જે થોડું ઘણું વધતું હોય છે ખાવાના અંતે, મરચાં આતે એનો મસાલો, એ બધું જ આપણે જ્યાં જ્યાં આ બધી વસ્તુ ઠાલવીએ છીએ એ તળાવ છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ, અને આ બધું જ આપણા ઘરેથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે કચરાની માત્રા ઘટાડી શકતા હોઈએ એટ હોમ ઘરેથી, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે સલામત રીતે કચરાને નિકાલ કરી શકીએ, દેટ ઇટસેલ્ફ અ ગ્રેટ ડીયલ. તેનો મતલબ છે એ અંતે ઇટસેલ્ફ જાતે જ એક મહાન કાર્ય ગણાશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, દરેક વિદ્યાર્થીઓને અમે આવકારીએ છીએ ટુ વોલન્ટિયર, એટલે સ્વયંસેવક તરીકે વિથ અસ, અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ માટે દરેક સ્ટુડન્ટને અમે અમારી સાથે સ્વયં સેવક તરીકે આવકારીએ છીએ. તો મિત્રો, આજના દિવસ માટે આટલો વિડીયો આપણે 10 પેરેગ્રાફ સુધીનો જોયો. હવે 10મા પેરેગ્રાફના સવાલ જવાબ નેક્સ્ટ વિડીયોમાં જોશું. લાઇક કરજો, શેર કરજો, અને બીજા મિત્રોને પણ જે ધોરણ 10ની અંદર ભણી રહ્યા છે તમારી જેમ, એને આ વિડીયો શેર કરી અને મદદરૂપ બનજો. અંતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુડ બાય ફ્રેન્ડ્સ. જય હિન્દ.